તો નમસ્તે મિત્રો આપણે મેઇન્સની સિરીઝના આ એક ભાગમાં તમારું સ્વાગત છે આ વિડીયો બે હજાર ઓગણીસમાં જે ડીવાયએસઓની નાયબ મામલતદારની મેઇન્સ લેવાની હતી એના પહેલાં પેપર જનરલ સ્ટડીઝ પેપર વનનો ભાગ બીજો છે સેક્શન બીનો વિડીયો છે આ સેક્શન એનો વિડિયો આની પહેલાં અપલોડ થઈ ચૂકેલો છે એની લિંક આ વિડીયો પછીના ડિસ્ક્રિપ્શનમાં આવશે અહીંયા આ બાજુ ક્યાંક આવશે તમને લિંક તો એ જોઈ શકો છો આ વિડીયો પતે પછી ઓકે કનેક્શન નથી બંનેનું કોઈ ગમે તે પહેલાં પછી જોશો તો પણ વાંધો નહીં આવે તો સેક્શન બીમાં છ પ્રશ્નો છે દરેક પ્રશ્નના દસ માર્ક છે અને આમાં શબ્દોની લિમિટ વધારે છે સેક્શન એમાં શબ્દોની લિમિટ ઓછી હતી સાઠથી સિત્તેર શબ્દોની લિમિટ હતી આમાં એકસો ત્રીસથી થી એકસો ચાલીસ પ્રશ્ન શબ્દોમાં એક પ્રશ્નનો જવાબ લખવાનો છે એટલે થોડાક મોટા આન્સર્સ છે તો જોઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો છે એમાં ભક્તિ આંદોલન એ વિરોધ અને વિરોધ અને અસંમતિનું આંદોલન હતું આ વિધાનની મૂલ્યાત્મક ટિપ્પણી કરો ઓકે ભારતમાં જે ઇતિહાસની પુસ્તકોમાં લખ્યું છે કે મુસ્લિમ શાસન શરૂ થયું અને હિન્દુઓ ઉપર ખૂબ અત્યાચાર થયા હતા વેરો નાખવામાં આવ્યો કન્વર્ટ થવા માટે ફરજ પાડવામાં આવી કન્વર્ટ ન થયા એ લોકોને હજારો લાખોની સંખ્યામાં માયરા છે અમુક રાજાઓ એટલે માયરા છે કે તમે મને તમારા ઉપર રાજ કેમ નહોતા કરવા દેતા એમ કરીને લાખો લોકોને મારેલા છે તો હિન્દુ રિલિજન ડિસ્ટ્રોય કરવાના પૂરતા પ્રયત્નો થયા હતા અને એના કારણે લોકોમાં એક પેલી ભાવના આવી હતી અને એના કારણે એક ભક્તિ આંદોલન જેવું શરૂ થયું સ્વયંભૂ શરૂ થયું હતું કોઈ પ્લાનિંગ સાથે નહોતું જ શરૂ થયું એને ભક્તિ આંદોલન કહેવાય છે ભક્તિના આંદોલન ન હોય ક્યાંય ભક્તિ મુવમેન્ટ કે ભક્તિ ચળવળ કે છે ભક્તિના ક્યાંય આંદોલન ન હોય ઓકે પણ એ હતું શું કે ઘણા બધા ભક્તો ભારતના અલગ અલગ ભાગોમાં થોડાક વર્ષોના સમયની અંદર ઘણા બધા ભક્તો થયા અને બધા ભક્તો એવા આલા દરજ્જાના ભક્તો હતા કે એ બધા ભક્તોએ ધર્મને ટકાવી રાખ્યો ઓકે જે એના ઉપર સતત આક્રમણ થતું હતું તો એને રિવાઈવ કરવા માટે બીજી વસ્તુ હિન્દુ ધર્મમાં ઘણા બધા કુપ્રથાઓ ઘણી બધી જોડાઈ ગઈ હતી તો એ બધી પ્રથાઓ ખતમ કરવા માટે પણ આ લોકોએ ખૂબ કામ કર્યું એટલા માટે એને શું કીધું છે કે વિરોધ અને અસંમતિનું આંદોલન છે ઓકે તો વિરોધ શું કામ ઘણી બધી કુપ્રથાઓનો વિરોધ કર્યો જેમ કે એક જાતિ પ્રથા ઘૂસી ગઈ હતી ઓકે તો એનો વિરોધ કરેલો છે મીરાબાઈએ કબીરે તુલસીદાસે રવિદાસે ઓકે રહીમે કે બધા એક જ છીએ સમાન છીએ ઓકે એટલે ક્લાસ વનવાળી મેઇન્સના વિડીયોમાં પણ આપણે વાત થયેલી છે કે રાજપૂતાણી મીરાએ બ્રાહ્મણ તુલસીદાસ પાસે ગુરુ માઈ અને બ્રાહ્મણ તુલસીદાસે એમને એક મોચી રવિદાસ પાસે મોકલ્યા અને મીરાએ રવિદાસને સ્વીકાર કર્યા ગુરુ તરીકે તો સામાજિક સમરસતાનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું આ ભક્તિ આંદોલને ઓકે એટલા માટે જે જે લોકો નતા માનતા આ સમરસતામાં સમાનતામાં એ લોકો સાથે અસંમતિ અને વિરોધ કહી શકો કબીરદાસજી એક વિરોધ અને અસંમતિનું બહુ ઊંચું પ્રતિક કહી શકો તમે મુસ્લિમ ઘરમાં જન્મ લીધેલો અને ગુરુ એમના રામાનંદી સાધુ હતા અને એમનો મંત્ર હતો રામ નામ ઓકે પછી ટિપ્પણીકારો અલગ રીતે કરે છે કે કબીરના રામ નિર્ગુણ રામ હતા પણ એની હાવ મુસ્લિમ ઘરમાં મોટા થયેલા એમનું જન્મ કોના ઘરે થયેલો એ ખ્યાલ નથી ઓકે એમના માતા પિતાને અનાથ બાળક મળ્યું હતું અને મોટું કર્યું હતું તો બંને હિન્દુ ઈસ્લામ બંનેના જે પણ આડંબરો હતા એનો વિરોધ કર્યો કબીરે અને એના માટે એને ખૂબ માર પડ્યો છે ભીષ્મ સહાનીનું એક નાટક છે કબીરા ખડા બજાર મેં બહુ નાનકડું એક પાનાનું નાટક છે વાંચો ક્યારેય ક્યાંયથી મળી જાય હાથ લાગી જાય તો તો કેટલી હદે એમને હેરાન કર્યા છે એ તમને ખ્યાલ આવશે ઓકે તો આ લોકોએ ભક્તિ આંદોલનને શું કર્યું એક તો કુપ્રથાઓનો જે કુરિવાજો ઘૂસી ગયા હતા એનો વિરોધ કર્યો આડંબર કર્મકાંડના નામે જે આડંબરો ઘૂસી ગયા હતા એનો વિરોધ કર્યો જાતિવાદનો વિરોધ કર્યો અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો પછી અમુક સંતોએ મૂર્તિપૂજાનો વિરોધ કરેલો છે ઓકે એમાં અમુક અંશ સુધી કબીર પણ કહી શકો ઓકે બીજી એક વસ્તુ અમુક સંતો રહીમ ને રસખાન ને કબીરને એવા લોકોએ રિલિજિયનમાં આપસનો જે ભેદ હતો એ હટાવ્યો સુફી સંતોએ ઘણો પ્રયાસ કર્યો છે એનો ખૂબ પ્રતાડિત થયા જે લોકો જેણે પણ એનો પ્રયાસ કર્યો એનો ઈશ્વર ઈશ્વરલ્લા એકને રામ રહીમ એકને ઓકે એવા દોહાઓ રૈયા છે બીજી વસ્તુ બધા રિલિજિયનની એક જે મૂળભૂત સમાનતા ઉપર એ લોકોએ બહુ ફોકસ કર્યું જે ત્યારના સમાજમાં તમે કલ્પના ન કરી શકો ઓકે કે ફાટા પડી ગયેલા હતા ઊંચ નીચનો જાતિવાદ વગેરેનો વિરોધ કર્યો અને એક બહુ મોટું કામ થયું આનાથી એ ભક્તિ આંદોલનથી પ્રાદેશિક ભાષાઓ ખૂબ ફલીફૂલી એની પહેલાં હિન્દુ ધર્મનું જે પણ નોલેજ ડિસ્કોર્સ થતું હતું જે પણ જ્ઞાન વેચાતું હતું એ સંસ્કૃતમાં વધારે હતું તો આનાથી પ્રાદેશિક ભાષાઓને ખૂબ વેગ મળ્યો એટલે ગુજરાતી મરાઠી બંગાળી હિન્દી હિન્દીની અલગ અલગ બોલીઓ બ્રજ ભાષાને અવધિને ઓકે એ બધાને ખૂબ વેગ મળ્યો કારણ કે ઉચ્ચ કોટીનું સાહિત્ય લખાયું ને તો લોકોને એ ભાષા બોલવા માટે ગર્વ અનુભવિત થાય પછી એટલે પછી એ ભાષા લોકલ બોલચાલમાં વધી જાય લખાણમાં વધી જાય એટલે આનાથી એક બીજો એ ફાયદો થયો છે એના પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં પ્રવાસન અથવા યાત્રાધામની બૌદ્ધ સર્કિટ અંગે નોંધ લખો બુદ્ધિસ્ટ સર્કિટ ઓફ ટુરિઝમ ઇન ગુજરાત ઓકે મોદીજીનો આ પેટ પ્રોજેક્ટ છે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બુદ્ધિસ્ટ સર્કિટ શરૂ કરી હતી તો તેર સાઇટ્સ છે બુદ્ધિસ્ટ ઓકે બધાની અમુક થોડીક બ્રીફમાં સ્ટોરી કહું તમને એક જૂનાગઢમાં ઉપરકોટની ગુફાઓ છે એક બાબા પ્યારેલાલની ગુફા છે એક ખાપરા ખોડિયાનો મહેલ છે અશોકના સ્તંભોનો એક માર્ગ છે ઓકે રાજકોટમાં ખાંબલડી ખાંભલીડા ગુફા છે પછી ગીર સોમનાથની સના ગુફા છે પ્રભાસ પાટણની સોમનાથ પાસે આવેલી બૌદ્ધ ગુફા છે ભરૂચનો કાળિયા ડુંગર છે કચ્છની સિયોત ગુફા ભાવનગરમાં તલાજા બૌદ્ધ ગૃહ ગુફા મહેસાણામાં વડનગરમાં જે મોદીજીનું જન્મસ્થળ છે ત્યાંથી મોનેસ્ટ્રી હાથ ધ્યાનમાં આવી છે એ મોનેસ્ટ્રીનું ખોદકામ અટકી ગયું હતું બે હજાર પંદરથી ફરી શરૂ કરાવી છે બહુ અફલાતુન મોનેસ્ટ્રી એટલે બૌદ્ધ વિહાર મળ્યો છે આખો બહુ ગજબ મોટો બૌદ્ધ વિહાર છે એના પિલર્સ એના થાંભલાઓ બહુ ફેમસ છે અને એનું જે મુખ્ય કોર્ટયાર્ડ છે જે મેઇન સેન્ટ્રલ કોર્ટયાર્ડ છે એનું કેન્દ્રીય ભવન છે એના થાંભલાઓ આકારમાં છે તમે ફોટોમાં જોઈ શકો છો બહુ અફલાતુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું નીકળું છે આ મોનેસ્ટરી એવું કહેવાય છે કે બીજી અને સાતમી સદી વચ્ચે બની હશે ઓકે અને એનું ખોદકામ અત્યારે ચાલુ છે વડનગર કોઈ જાઓ કે અથવા રહેતા હો તો એક વખત જોઈ આવજો પેલો હમણાં શી જિનપિંગ આવ્યા હતા ભારત ત્યારે એ વડનગર એટલા માટે ગયા હતા મોદીજીએ ઘણીવાર ઉલ્લેખ કરેલો છે કે ચાઇનીઝ ટ્રાવેલર એક જે ભારત આવ્યો હતો બહુ ફેમસ ચાઇનીઝ ટ્રાવેલર હ્યુન સાંગ એ શી જિનપિંગના ગામનો રહેવાવાળો હતો અને મોદીજીના ગામે આવ્યો હતો એટલે શી જિનપિંગ એ ગોતીને કીધું હતું અને પછી એને જોવા આવ્યા હતા એ લોકો પછી દેવની મોરી કરીને એક જગ્યા છે અરાવલી જિલ્લામાં ઓકે ત્યાંથી અશોકના સ્તૂપો મળ્યા છે પછી ઘણા બધા પહાડો ઉપર બુદ્ધિસ્ટ મંદિરોને બધા મળ્યા છે જેમ કે એક તરંગ પહાડ છે ત્યાં એક ધારણ માતા અથવા તારણ માતાનું મંદિર છે એ બુદ્ધિઝમના એક દેવી હતા તારા દેવી જે તંત્ર ઉપાસનાના દેવી કહેવાય છે એ તારા દેવી ઉપર બનેલું છે તરંગ હિલ્સ ઓકે તરંગની પહાડીઓ જેને મધર ઓફ ઓલ બુદ્ધાઝ કહેવાય છે ઓકે બધા બૌદ્ધ બધા બુદ્ધોની મા એમનું એક મંદિર છે ઓકે એ આ નવમી સદીનું મંદિર હોવાનું અનુમાન છે દેવની મોરીમાં ભગવાન બુદ્ધની રાખ પણ છે અને સત્તર બુદ્ધના મૂર્તિઓ છે જે અત્યારે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રદર્શન માટે મૂકવામાં આવેલા છે ભગવાન બુદ્ધની રાખ આપણા ગુજરાતમાં છે કદાચ નહીં ખ્યાલ હોય લોકોને એવી જ રીતે દીણોધાર પર્વતમાં એક ધરમનાથ દેવની ધરમનાથ મુનિ એના ભિક્ષુની મોનેસ્ટ્રી છે એનો વિહાર છે એમણે બાર વર્ષ સુધી ત્યાં તપસ્યા કરી હતી અને કામણગારી પેઇન્ટિંગ્સ કહેવાય છે જેને કામણગારી એટલે આપણે ગુજરાતીમાં કહેવાય બહુ સુંદર હોય એને કામણગારી કહેવાય તો એના જે પેઇન્ટિંગ છે એના જે ચિત્રો છે એને કામણગારી ચિત્રકલા કહેવાય છે ઓકે તો આ આખી બૌદ્ધ સર્કિટ છે નકશામાં એનો ફોટો જોઈ શકો છો તમે ક્યાં ક્યાં છે એના પછીનો પ્રશ્ન છે ભારતમાં ખાંડ ઉદ્યોગ સુગર ઇન્ડસ્ટ્રી કઈ સમસ્યાઓનો સામનો કરી રહી છે તે વર્ણવો અને તેના ઉકેલ જણાવો એક મોટો પ્રોબ્લેમ છે ભારતમાં ખાંડ ઉદ્યોગનો કે જે ક્રશર્સ છે જે જે ખાંડની મિલ છે જે શુગર મિલ કહેવાય એ લોકો બહુ જૂની ટેકનોલોજી વાપરે છે અને એના કારણે ખાંડની શેરડીમાંથી જેટલી ખાંડની ઉપજ થવી જોઈ એ નથી થતી બીજું મોટાભાગની ખાંડની મિલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બે જ રાજ્યોમાં છે ઓકે અને ઉત્તર પ્રદેશ બિહારમાં તો ત્રીસ ચાલીસ પચાસ વર્ષ જૂના મશીન હજી કામ કરે છે ઓકે તો આ એક મોટી ખામી છે બીજું એક મોટી નબળાઈ છે કે આપણા ખાંડના જે શેરડીના ખેડૂતો છે એ પાકની ફેરબદલી નથી કરતા ક્રોપ રોટેશન નથી કરતા એના કારણે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી જાય એમાંથી સેન્દ્રીય તત્વો ન્યુટ્રિશન ઘટતા જાય અને એના કારણે એની પાકની ઉત્પાદકતા ઘટી જાય બીજું એક નુકસાન છે બીજી એક ખામી છે કે આપણે શેરડીથી ખાંડની મિલો ઘણી દૂર હોય છે તો એનાથી એ જ્યાં સુધી મિલમાં પહોંચશે ત્યાં સુધી એમાંથી રસ ઘટી ગયો હોય છે એટલે ક્રશિંગ સમય પર નથી થતું ઓકે મોદીજીનો એક પ્રોજેક્ટ છે કે ખે ખેતરની નજીકમાં જ મિલો બનાવવી ઓકે નાની નાની મિલો હોય ખાંડની બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ન હોય તો એનાથી ખેડૂત ડાયરેક્ટલી મિલને સામાન વેચી શકે તો એને એની ઉત્પાદકતા વધી જાય શેરડીમાંથી ખાંડ વધુ બને તો ખેડૂતને પૈસા વધુ મળે ઓકે આ એનો એક ઉપાય છે પાકની ફેરબદલી કરવી જોઈએ એમાં વચ્ચે વચ્ચે પ્રોટીનવાળા જે કઠોળ કોઈ પણ જમીનમાં ઉગાડે તો એ પછીના પાકને એ ખાતર દેતું જાય પ્રોટીન ઓકે તો એક ઉપાય આપણ કે પાકની ફેરબદલી થાવી જોઈએ બીજી એક ખામી છે દરેક જગ્યાએ ઇરીગેશન સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેના કારણે વધુ પાણીવાળા પ્રદેશોમાં જ ખા શેરડીનો રસ વધારે સારો હોય જ્યાં જ્યાં પાણી ખેડૂત એટલે વરસાદ ઓછો થાય અને ખેડૂત સિંચાઈથી ન આપી શકે તો પાછું શેરડીમાં રસ ઓછો થશે એટલે પાછી ખાંડની ઉત્પાદકતા ઘટશે આનો એક ઉપાય ઇરિગેશન સિંચાઈ યોજના ઉપર તો કામ કરવાની આખા ભારતમાં જરૂર છે ગુજરાતમાં બહુ સરસ કામ થયું છે નર્મદાને લઈને ઓકે એવી રીતે આખા ભારતમાં અને એક ભારત સરકારનો પ્રોજેક્ટ છે વર્ષોથી પેન્ડિંગ પડ્યો છે વાજપાઈજીના સમયથી પેન્ડિંગ પડ્યો છે ભારત નદી જોડો પરિયોજના ઓકે બધી નદીઓ જોડી દે તો પૂરવાળિયા પૂરવાળા ક્ષેત્રોમાં પૂરની સમસ્યા ઘટી જાય દુકાળવાળા ક્ષેત્રમાં પાણી મળી જાય ઓકે બંનેના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આ એક ઉપાય કહી શકો તમે સુપ્રીમ કોર્ટ હવે ફેવરમાં છે એની હા અને ભારત સરકાર ફેવરમાં છે એટલે તમે કહી શકો બીજી વસ્તુ એક કે છે આ લોકો કે આપણા ખેડૂતો જે શેરડીના બી વાવે છે એ બી ઇન્ફિરિયર ક્વોલિટીના છે જો બહુ સારી ક્વોલિટીના બી વાવે તો કેન ઉત્પાદકતા વધી જાય એક તમને ન આવે એવી ખામી કીધી છે કે ભારતમાં તાપમાન બીજા દેશો કરતાં વધારે છે એટલે શેરડીમાંથી પેલું થોડોક રસ બાષ્પીભવન થઈ જાય ઓકે તો બ્રાઝિલ અને હવાઈ આઈલેન્ડ્સ અમેરિકામાં જે છે એના કરતાં આપણી ઉત્પાદકતા ઓછી છે ભારતમાં શેરડીની ઉત્પાદકતા પચાસ ટન પર હેક્ટર છે જ્યારે બ્રાઝિલમાં સિત્તેર ટન છે અને હવાઈ આઈલેન્ડ્સ અમેરિકામાં એ સો ટન પર હેક્ટર છે તો એમાં તો આપણે કંઈ કરી ન શકીએ તાપમાન તો જે છે એ રહેવાનું જ છે એ એક ખામી પોલિટિકલ ખામી છે તમને ખ્યાલ હશે કયા સ્ટેટની વાત કરું છું હું કે જેટલી પણ સુગર મિલ છે ને એમાં પોલિટિશિયન્સનો ખાંડની જે મિલો છે એમાં રાજનેતાઓની માલિકી છે એટલે આખી સહકારી મંડળી બનાવી હોય અને બધાયનો માલિક એક જ હોય અને એ પોલિટિકલી બહુ સ્ટ્રોંગ નેતા હોય એટલે ખેડૂતોને પૈસા આપ્યા ન આપ્યા વેલા મોડા આમ તેમ તો એના કારણે ખેડૂતને પાકનો વળતર પૂરો નથી મળતો સમયસર નથી મળતો તો એનાથી બીજા પાકને પણ અસર થાય સમયસર વળતર ન મળે તો ખેડૂત એના ઉપર જે ઇન્વેસ્ટ કરવું જોઈએ જે રોકાણ કરવું જોઈએ ન કરી શકે એટલે ભવિષ્યના પાકોનું ઉત્પાદન ઘટી જાય એના પછીનો પ્રશ્ન છે દાંડી કૂચની સત્યાગ્રહી લડત આઝાદીની લડતનું ઉત્તંગ શિખર બની રહ્યું પણ તે પછીના વર્ષોમાં લડતમાં ઓટ આવી ઓટ આવી એટલે આપણે વાત થઈ હમણાં ઓટ આવી એટલે પ્રસરી ગઈ ઉપરોક્ત વિધાનની ત્રીસીના ના દશકમાં ઓગણીસો ત્રીસના ના દશકની ફલશ્રુતિના સંદર્ભમાં સમીક્ષા કરો કવિ કહેવા એવું માગે છે કે દાંડી કૂચનો જે સત્યાગ્રહ થયો એ ભારતની આઝાદીની લડતમાં એકદમ શિખર ઉપર હતું પિનેકલ હતું એનું પણ એના પછીનું જે ત્રીસીનું દશક છે એ શરૂઆત થઈ હતી ત્રીસીના દશકની શરૂઆતમાં જ એકદમ થર્ટી શરૂ થઈ ત્યારે જ થઈ ગઈ હતી પછીના વર્ષોમાં ઓટ આવી ગઈ ઓટ આવી ગઈ એટલે પછી પ્રસરી ગયું પાણી મતલબ પછી ઘટી ગઈ આઝાદીની લડત તો એની સમીક્ષા કરો બિપિનચંદ્રાની બુકમાં સરસ ઉલ્લેખ આપ્યો છે આનો જે ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ યુપીએસસી માટે જે ટેક્સ્ટ બુક કહેવાય છે હિસ્ટ્રીની કે એવું કહેવાય છે યુપીએસસીની પરીક્ષા તમે બિપિન ચંદ્રાની એ બુક વાંચ્યા વગર ન આપી શકો ઘણા હદે સાચું છે આ સ્ટેટમેન્ટ તો એણે બહુ મસ્ત આનું એક્સપ્લેનેશન આપ્યું છે એમણે કીધું છે કે ગાંધીજીની જે લડત હતી ને એ જન આંદોલન હતી અને બિપિનચંદ્રાનું પોતાનું આંકલન છે બીજા કોઈ લેખક પાસે મેં આ વાંચ્યું નથી કે ગાંધીજી એમણે એવું કીધું કે જન આંદોલન છે ને એ લાંબો સમય ચાલી ન શકે એટલે ગાંધીજી શું કરતા એક આંદોલન લોન્ચ કરે એ વર્ષ બે વર્ષ ચાલે પછી એને પાછું ખેંચે પછી થોડોક સમય આપે જનતાને બ્રિધિંગ સ્પેસ આપે અને પછી બીજું આંદોલન શરૂ કરે

ઓકે એટલે પછી શું થયું છૂટપૂટ ક્યાંક ક્યાંક આંદોલનો થતા હતા જનતાને ગાંધીજી ઉપર આસ્થા ખૂબ હતી એટલે લગભગ તમામ સ્વતંત્રતા સેનાનીઓ ક્યારેક ને ક્યારેક ગાંધીજી સાથે જોડાયેલા જ હતા પછી એ ભગતસિંહ હોય સુભાષચંદ્ર બોઝ હોય જે પછીથી એમનાથી અલગ થયા એ ક્યારેક ને ક્યારેક કોંગ્રેસથી ગાંધીજી સાથે જોડાયેલા હતા એટલે પછીના દશકમાં ઓટ આવી એવું કહી શકો એક મોટું કારણ હતું ઓટાવવાનું કે કોંગ્રેસના જે મેઇન મેન નેતાઓ હતા ગાંધીજીને આખી ટીમ એ લોકોને જેલમાં નાખી દીધા હતા અંગ્રેજોએ આ નોન કો સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ સવિનય કાનૂન ભંગ આંદોલન કરવા બદલ જેલમાં નાખી દીધા હતા તો બે ત્રણ વર્ષ તો એના કારણે જ આંદોલન ઠપ્પ રહ્યું અને પછી ગાંધીજીની એક ખાસ આદત હતી એ હવા હવાઈ નેતા નહોતા ઓકે જમીનથી ઉભરેલા નેતા હતા પણ જમીન સાથે જોડાયેલા નેતા હતા કાયમ જમીન સાથે જોડાયેલા રહેતા એટલે જનતા સાથેનો એમનું કનેક્શન ક્યારેય નહોતું તૂટતું અત્યારના ઘણા નેતાઓમાં તમે જોઈ શકો કે જમીનથી ઉભરે પણ એકવાર ઉભરી જાય ને પછી જનતા સાથેનું એમનું કનેક્શન તૂટી જતું હોય ઓકે એટલા માટે તમને દેખાય કે એક ઇલેક્શનમાં બહુ સારું પરફોર્મ કર્યું બે ત્રણ ઇલેક્શનમાં સારું પરફોર્મ કર્યું પછી અચાનક ખતમ થઈ ગયું તો તમને એમ થાય કે ક્યાં ગઈ જમીનાની ગાંધીજીએ આ સમયમાં સામાજિક કાર્યો કર્યા એટલે અસ્પૃશ્યતા હટાવવા માટેના કાર્યો કર્યા ઓકે દલિત વસ્તીમાં વધારે રહેતા ઓકે એમ એક સામયિક શરૂ કર્યું હરિજન નામથી ઓકે પછી મંદિર પ્રવેશના અને એ બધા કાર્યો શરૂ થયા તો સામાજિક સમરસતા વધુ બને જાતિવાદ ઓછો થાય ઓકે જાગૃતતા વધે ઓકે એ બધા પ્રયાસો કર્યા અને એના પછીનું નેક્સ્ટ મેજર આંદોલન થયું ભારતમાં ઓગણીસો બેતાલીસમાં જે ભારત છોડો આંદોલન થયું વચ્ચેના વર્ષોમાં ઓગણીસો સાડત્રીસમાં કોંગ્રેસ પોતે જ ચૂંટણી લડી હતી અને ઘણી ઘણા રાજ્યોમાં સરકાર બનાવી હતી ઓગણીસો ઓગણચાલીસમાં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું અને અંગ્રેજોએ ભારતને પૂછા વગર ભારતને એ વિશ્વયુદ્ધમાં સંમિલિત કરી દીધું એટલે કોંગ્રેસની એ તમામ પ્રાંતની સરકારોએ વિરોધમાં રાજીનામું આપ્યું ઓકે પછી અંગ્રેજોને કીધું કે ભાઈ હવે અમારી આઝાદીનું શું છે ત્યાં સુધી વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ કર્યા હતા ઓકે દિલ્હી ચલો મૂવમેન્ટ થઈ હતી અને એક એક વ્યક્તિ રોજ અરેસ્ટ થતો ઇન્ડિવિજ્યુઅલ સત્યાગ્રહ કર્યો હતો વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો હતો તો કામ કામકાજ ચાલુ હતા પણ મોટું આંદોલન ઓગણીસો ત્રીસમાં સવિનય કાનૂન ભંગ આંદોલન પછી બીજું મોટું આંદોલન થયું આપણું ઓગણીસો બેતાલીસ માં ભારત છોડો આંદોલન ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ તો એની વચ્ચે ઓટ જેવું કહી શકાય ઓકે એટલે સમીક્ષા કરોમાં આ બધા ફેક્ટ્સ તમને જેટલા ખ્યાલ હોય એ લખવા એના પછીનો પ્રશ્ન છે છેલ્લા એક બે દશકાઓ દરમિયાન માનવજાત કેટલાક નવા પ્રકારના રોગોનો સામનો કરી રહી છે આવા રોગો વિશે જણાવો અને કારણોની ચર્ચા કરો છેલ્લા એક બે દશક એટલે એકવીસમી સદી એકવીસમી સદી શરૂ થઈ ત્યારથી ઘણા બધા નવા રોગો આવ્યા આપણા જીવનમાં એક તો અત્યારે ચાલુ જ છે ક્યારે જશે કોને ખબર રામ જાણે જટ જાય તો સારું આપણે બધા ત્રસ્ત છીએ એનાથી એનાથી જ શરૂ કરું હું કારણ શું છે શું કામ આવ્યો એક મોટું કારણ અંધશ્રદ્ધા ઓકે આપણા દેશમાં ખબર નહીં એક મીડિયાનો બહુ મોટો વર્ગ એવું ફેલાવા માગે છે કે ફેલાવે છે કે ભારતીય લોકો બહુ અંધશ્રદ્ધાળુ બાપલા અંધશ્રદ્ધા માણસના સ્વભાવમાં હોય ઓકે દુનિયાની કોઈ પણ છેડે અંધશ્રદ્ધા છે જ અમેરિકા ત્રણસો વર્ષ જૂનો દેશ છે ને ત્યાંય અંધશ્રદ્ધા છે કે તેર નંબર અનલકી છે તમારામાંથી એ ઘણા લોકો માનતા હશે એનું ભારતીય મૂળ જ નથી કોઈ અમેરિકન મૂળ છે કે તેર નંબર અનલકી છે સુકામ અનલકી છે બે ત્રણ જગ્યાએ એવું થયું કે તેરમાં માળે રહેલા લોકોએ સુસાઈડ કર્યું તો એ લોકોએ માની લીધું તેરમાં માળે જે રહે ને એ મરે જ અને તેરમો માળ જ ન હોય અમેરિકાના બિલ્ડિંગમાં બાર પછી સીધો ચૌદમો માળ હોય સાડા બાર નંબરનો માળ હોય ટ્વેલ એન્ડ હાફ માળ હોય તો કોઈ લોજિક નથી તો ચાઈનામાં એક અંધશ્રદ્ધા છે કે ફલાણા ફલાણા જાનવરના માંસ ખાવ તો તમારી ઓલી શક્તિ વધે અને શક્તિ વધે એવી રીતે કે છે હજી ચાઈના એ ઢંગનું એક બાનુંય નથી દીધું આપણને કે આ વાયરસ આવ્યું ક્યાંથી તો માન્યતા છે કે ચામાચીડિયાના માંસમાંથી આવ્યું હોઈ શકે એક કારણ અંધશ્રદ્ધા એક કારણ ફૂડ માર્કેટ આડેધડ ગમે જાનવર ખાય એટલે મને એમ થાય કે એક શાકાહારી હોય એક માંસાહારી હોય આ લોકો સર્વાહારી છે ગમે એ ખાય છે ઓકે મારે એક હતો ચાઈનાનો સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં આવ્યો હતો યુનિવર્સિટીમાં તો એને બધા પૂછતા કે યુ ઇટ એનીથિંગ તો કે આઈ ઈટ એનીથિંગ દેટ મૂવ્સ કાંઈ પણ વસ્તુ ચાલતી હોય ને એ બધું ખાવું છું તો સર્વાહારી લોકો છે અને ચાઈનાએ આના સિવાય બીજા કયા વાયરસ આપ્યા છે એક સાર્સ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ ઓકે એ પણ આ સદીની દેન છે એક સ્વાઇન ફ્લૂ કરીને એક ભૂંડ લોકોમાં જે સુવરમાં જે વાયર જે શરદી થતી હતી એનો વાયરસ છે એચ વન એન વન વાયરસ ઓકે એ પણ આ સદીની દેન છે અગેન શું કામ આવ્યું જાનવરો ખાધા એટલે ગુજરાતમાં હું કહી શકું વધારે લોકો શાકાહારી હોય એટલે દિલ્હીમાં આ વાત હું કહું તો ક્લાસમાંથી જ છોકરાઓ કે સર એમાં સહારીઓને તમે આવું નહીં કહ્યું ઓકે એની આવું મજી મજાકની વાત છે તો બર્ડ ફ્લૂ અગેન એવિયન ફ્લૂ કહેવાય છે ને બર્ડ ફ્લૂ ક્યાંથી આવ્યું ચિકનમાંથી કેમ આવ્યું મને પૂછતા નહીં હવે એનો વાયરસ છે એચ ફાઈવ એન વન વાયરસ ઓકે એક છે ઇબોલા વાયરસ એ પણ જાનવરમાંથી જ આવેલું છે ઓકે અને એક છે મારબર્ગ વાયરસ એ પણ જાનવરમાંથી જ આવેલું ટૂંકમાં જેટલા વાયરસીસ આ આ આ સદીમાં આવ્યા એ બધા જાનવરમાંથી આવેલા છે હવે શું કામ આવ્યા એ તમે જાણો બીજું એક કારણ છે ગ્લોબલાઇઝેશન ગ્લોબલાઇઝેશનના કારણે શું થયું પેલું દુનિયા એક ગ્લોબલ વિલેજ થઈ ગઈ ને એક વૈશ્વિક ગામડું થઈ ગયું તો એના કારણે દૂરદર્શના કોઈ દેશમાં પણ એકાદા વ્યક્તિને રોગ થાય તો એને ફેલાતા વાર નથી લાગતી ઓકે એટલે એ એપિડેમિક અને પેન્ડેમિક બહુ ઝડપથી થઈ જાય છે ઓકે એટલા માટે આ એક નવી પેટર્ન જોવા મળી છે આપણને અત્યારે એક પણ એક કારણ છે એક કારણ ક્લાઇમેટ ચેન્જ પણ છે જલવાયુ પરિવર્તનના કારણે અમુક નવા રોગો આવેલા છે ઓકે તો એના ઉપર હજી બહુ ચર્ચા નથી થઈ કારણ કે મોટું સ્વરૂપ નથી લીધું તો એના કારણે ઘણા રોગોમાં વધારો થયો છે ઓકે એ પણ કહી શકો એક છે બાયોટેરરિઝમ જૈવિક આતંકવાદ જ્યારે અલ કાયદાવાળો અટેક થયો હતો અમેરિકા ઉપર ત્યારે એન્થ્રેક્સ કરીને એક પોઈઝન એ લોકો લેટરમાં અને ગમે તે જગ્યાએ મોકલતા હતા તો બહુ ખતરનાક પોઈઝન હતું સૂંઘી લે તો પણ મરી જાય માણસ ઓકે તો એ જૈવિક આતંકવાદમાં આવે એ પણ એક કારણ છે અને બીજું એક કારણ છે ઓવર પોપ્યુલેશન આપણી પૃથ્વીનું પોપ્યુલેશન સાતસો કરોડ પાર વહી ગયું છે અને લોકો એવું કહે છે કે પૃથ્વીના અસ્તિત્વમાં આટલું પોપ્યુલેશન આટલી વસ્તી ક્યારેય પૃથ્વીએ જોઈ નથી એવા અનુમાન છે કે બસો અઢીસો કરોડથી વધુની વસ્તી પૃથ્વીએ ક્યારેય જોઈ જ નથી તો એના કરતાં ત્રણ ગણું પોપ્યુલેશન છે અત્યારે પૃથ્વીનું ઓકે તો એ પણ એક કારણ છે કે રોગો નવા નવા રોગો થાય છે ઝડપથી ફેલાય પણ છે ઓકે બીજું માનસિક રોગોમાં પણ ખૂબ વધારો થયો છે ઓકે અને એક અનુમાન એવો છે વૈજ્ઞાનિકોનો ડૉક્ટરોનો કે દરમો વ્યક્તિ કોઈને કોઈ મનોરોગથી પીડિત છે એમાં ડિપ્રેશન પણ આવી જાય તો આ પણ બધા કારણો છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ઉભરતી કમ્પ્યુટર સોફ્ટવેર તકનીકોના સંદર્ભમાં બૌદ્ધિક સંપદા અધિકાર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું મહત્વ સમજાવો સૌથી પહેલી વસ્તુ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી છે શું એ જોઈએ સંપત્તિ એટલે સમજો છો તમે જે કોઈ પણ વસ્તુ તમને વાલી હોય એને સંપત્તિ કહેવાય ઓકે તમે તમારા મા બાપને પૂછજો કે હું તમારી સંપત્તિમાં આવું કે નહીં ઓકે લગ્ન થઈ ગયા હોય છોકરા થઈ ગયા હોય તો તમારી જાતને પૂછી જોજો કે આ મારી વાલી વસ્તુ છે કિંમત નો આંકી શકો દરેકની ઓકે પણ સંપત્તિ તો કહેવાય તો જે લોકો કમ્પ્યુટર સોફ્ટવેર બનાવે છે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવે છે પછી વેબસાઇટ બનાવે છે વેબસાઇટમાં માની લો ટેસ્ટ સિરીઝ બનાવશે આ રીતની ચેનલ બનાવશે ઓકે તો એની સંપત્તિ શું છે એનું બૌદ્ધિક ધન ઓકે તો એણે શું આવિષ્કાર કર્યો કોઈ સારું ભણાવી શકે છે કોઈ સારું લખી શકે છે કોઈ સારું ગાઈ શકે છે કોઈ સારું મશીન બનાવી શકે છે કોઈએ સારી એન્જિનિયરિંગ ટેકનોલોજી બનાવી છે તો આ બધું કઈ કેટેગરીમાં આવશે બૌદ્ધિક સંપત્તિમાં એને ઇંગ્લિશમાં કહે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હવે એના ઉપર તમે જે તમારું આવિષ્કાર કરીને મૂકવું એના ઉપર તમારો એક અધિકાર છે એ કહેવાય છે આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને એ તમારા સિવાય બીજું કોઈ ન વાપરે એના માટે અમુક કાયદા બનેલા હોય છે જેમ કે કોપીરાઇટ લો હોય કે મેં લખ્યું મેં ગાયું એ તમારે બેઠે બેઠું છાપી નહીં મારવાનું ઓકે યુટ્યુબમાં તમે કોઈ બીજાનું એટલે માની લો ટી સિરીઝનું કે પછી કોઈનું પણ શેમારૂનું કે હની સિંગનું નેહા કક્કડનું ગીત તમે તમારી ચેનલ ઉપર મૂકો તો તમારી ચેનલ ડિલીટ થઈ જાય ને શું કામ ભાઈ એના ઉપર કમાણી કરવાનો અધિકાર એનો છે તો તમે એની બૌદ્ધિક સંપત્તિ ઉપર કબજો નહીં કરો ઓકે અથવા રોયલ્ટી આપો તો એ કહેશે કે ઓકે મારી વસ્તુ તમે વાપરો છો તો મને એમાંથી થોડો કટ આપો તમે જે કમાણી કરો એમાંથી તો આ વસ્તુને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ બૌદ્ધિક સંપત્તિના અધિકારો સોફ્ટવેરમાં પણ એટલી જ જરૂરી છે જેટલી બીજી જગ્યાએ જરૂરી છે તમને ખ્યાલ હોય તો બે એન્ડ્રોઈડ એપ્લિકેશન અત્યારે આના માટે લડે છે એક છે ખાતા બુક અને બીજું છે દુકાન અને બંનેનું સેમ ટુ સેમ લોગોય સેમ છે કન્સેપ્ટ સેમ છે હવે બે જણા બાજે છે કે પહેલાં આ વિચાર કોને આવ્યો હતો ઓકે તમે કોઈ સોફ્ટવેર બનાવ્યું કોઈ ચેનલ બનાવવી એક તો મેં આ ઉદાહરણ દીધું યુટ્યુબવાળો જ ઓકે એ પણ સોફ્ટવેર એટલે ઇન્ટરનેટ ક્ષેત્રે જ આવે તમે કોઈ સોફ્ટવેર બનાવ્યું એનું આખે આખું કોડિંગ કે કોપી કરી અને પોતે વેચી દીધું બિલ ગેટ્સ ઉપર આરોપ છે આરોપ છે એક પિક્ચર બનેલું છે ધ પાઇરેટ્સ ઓફ સિલિકોન વેલી જોજો એમાં બિલ ગેટ્સ ઉપર આરોપ લગાવ્યો છે કે સ્ટીવ જોબ્સ પાસેથી એમએસ ડોસ માઇક્રોસોફ્ટનું ડોસ જે સૌથી પહેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી આખે આખી ચોરી કરી અને એણે આઈબીએમને વેચી દીધી અને અબજો ડોલર કમાણો છે ઓકે તો એના ઉપર મતલબ પૂરેપૂરું એનું મહત્ત્વ એટલું જ છે જેટલું કોઈ પણ લખાણનું છે કે કોઈ પણ ગાયનનું છે કે કોઈ પણ ચિત્રનું છે ઓકે તો એ વસ્તુ ચોરી ન થાય ચોરી થાય તો પછી એના ઉપાયો શું હોય અને તમારે કોઈ બીજાની વસ્તુ કોઈનું સોફ્ટવેર કોઈનું એપ્લિકેશન વાપરવું હોય તો એને રોયલ્ટી ચૂકવવાની ઓકે એ બધું આમાં સંમિલિત થાય તો સોફ્ટવેર ટેકનોલોજી અત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ રાઇઝિંગ બહુ સ્પીડથી આગળ વધે છે ઓકે અત્યારે આપણે બધા વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ તો એ ટેકનોલોજી જ આપણને મદદરૂપ થાય છે તો જેણે એનો આવિષ્કાર કર્યો છે એને એનું પૂરતું વળતર મળવું જોઈએ ઓકે આટલો એક બેઝિક કન્સેપ્ટ છે નહીંતર શું થાય કોઈને ઇન્વેન્ટ કરવાની ઈચ્છા ન થાય કે ભાઈ તમે તમે ઇન્વેન્ટ કરીને મૂકો અને એનું વળતર ન મળવાનું હોય તો પછી નવી વસ્તુઓ બને નહીં અને આપણને એ બધી નવી વસ્તુઓ ઉપયોગ કરવાનો મળે ઓકે તો આપણો પ્રયાસ મીન્સની સિરીઝનો ચાલુ રહેશે આ વાળો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં કહેજો કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો કોઈ ફર્ધર વિડીયોની ડિમાન્ડ હોય તો પણ એમાં કહી શકો છો સબસ્ક્રાઈબ અને શેર તો કરી જ દેશો તો એવું નથી કહેતો ધન્યવાદ